દિયોદર માનવતા ગ્રુપ દ્વારા બહાર ગામથી આવતા દર્દીઓ તેમજ તેમના સગાઓ માટે પુનઃ શરૂ થઈ ભોજન વ્યવસ્થા સ્પીકર સારે હાલારકી બે ટાઈમ ભોજનની વ્યવસ્થા માટે આવ્યા અનેક સેવાભાવી લોકો ભક્ત કવિ તાપજ કરે લખ્યું છે કે લાભ હોય ત્યાં તો લોટ તો સ્વાર્થમય સંસાર પણ ઓળખાણ વીર આવકાર વીરલાજ આપે અને આવી વીરતા આવી દિલેરીનો અત્યારે દિયોદરમાં દરિયો વહી રહ્યો છે વગર ઓળખાણે વગર મળે વગર મુલાકાતે અને વગર નાતે સાવ અજાણ્યા લોકો માટે દિયોદરના વિવિધ સમાજો સેવા સંસ્થાઓ અને નાના મોટા મંડળોએ પોતપોતાની રીતે સેવા યજ્ઞો આરંભી દીધા છે જેમાં બહાર ગામથી સારવાર માટે આવતા કોરોના દર્દીઓને પૂરતી સારવાર મળે તે માટે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે જેમાં બહાર ગામથી અથવા સ્થાનિક શહેર અને ગ્રામીણ વિસ્તારમાંથી આવતા દર્દીઓને તથા સગા સંબંધીને બે ટાઈમ ભોજનની વ્યવસ્થા માનવતા ગ્રુપે ઉઠાવી છે માનવતા નામ પણ માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે ગયા વર્ષે કોરોનાની મહામારી વચ્ચે સતત ત્રણ મહિનાથી લોકડાઉનમાં જ્યાં માણસ ઉપર ઉપર આ અને નીચે ધરતીના સહારે જીવવા મજબૂર બન્યા હતા ત્યારે ગરીબ લોકોથી લઈ ઘેર ઘેર બે ટાઈમની ભોજનની વ્યવસ્થા શરૂ કરાઈ હતી તે જ રીતે પુનઃ શરૂ થઈ છે આ માનવતા ગ્રુપની વ્યવસ્થા એ માનવતા કે જ્યાં આજે પણ આવી પરિસ્થિતિમાં દરેક હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે આવતા દર્દીઓ અને સગા સંબંધીઓ માટે બે ટાઈમ ભોજનની વ્યવસ્થા કરાઈ રહી છે આ માનવતા ગ્રુપ એક સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલે છે અહીં દરરોજ સેવાભાવી લોકો પોતપોતાની રીતે દાન આપી અને સેવાનું કાર્ય કરે છે અને યુવાનો દરેક દર્દીઓ અને સગા સંબંધીઓને ભોજન પહોંચાડે છે તો આ રીતે શરૂ થયું હતું માનવતા ગ્રુપ જોકે ગત વર્ષે કોરોનાની મહામારી વચ્ચે એકાએક લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતું જેમાં મજૂરો ગરીબો અને 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 મધ્યમ વર્ગના લોકો લોકો જરૂરિયાતમંદ માટે તે સમય કપરો હતો તેમનો એક સહારો હતો ઉપર આભ અને નીચે ધરતી જોકે આવી પરિસ્થિતિમાં યુવાનો અને વડીલો આગળ આવ્યા હતા અને પૂનમિયા હનુમાન દાદાના મંદિરથી શરૂઆત કરાઈ હતી માનવતા ગ્રુપની જ્યાં દરેક લોકોને બે ટાઈમ ભોજન મળે તે માટે આખું રસોડું ઊભું કરી દેવામાં આવ્યું હતું અને દિયોદરના સેવાભાવી લોકો પણ મદદ માટે આવ્યા હતા જ્યાં દરરોજ ત્રણ હજારથી પાંત્રીસો લોકોને ગેરગેર જઈ ભોજન અપાયું હતું ત્યારથી જ આ માનવતા ગ્રુપ સેવા માટે જોડાઈ ગયું છે આજે પણ આવી પરિસ્થિતિમાં માનવતા ગ્રુપ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે સૂર્યની પાસેથી શીખવાના બે મહત્વના પાઠ દરરોજ સાંજે એ બતાવે છે કે ઉપર ગયેલી વસ્તુને ક્યારેક નીચે આવવું જ પડે છે અને રોજ સવારે એ જ સૂર્ય પ્રેરણા આપે છે કે જે કોઈ નીચે પડી ગયું છે એ ફરીથી ઊભું થઈ શકે છે ચોરીબાય દિલીપસિંહ રાજપૂત માં આશાપુરા ન્યૂઝ ચેનલ બનાસકાંઠા